નમસ્કાર મિત્રો હું અમિત જોશી આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે ગુજરાતી સાહિત્ય તેના ખૂબ જ પ્રચલિત એવા સાહિત્યકાર વિનોદભાઈ જોશી એના વિશે આપણે ચર્ચા કરીશું વિનોદ હરગોવિંદ દાસ જોશી એમનું પૂરું નામ જન્મ તેર ઓગસ્ટ ઓગણીસો પંચાવનના રોજ અમરેલી જિલ્લાના બોરિંગડા ગામ ખાતે થયો હતો તેમનું વતન બોટાદ માનવામાં આવે છે અભ્યાસ છે તેમણે પ્રાથમિક શિક્ષણ છે તુરખા સરકારી પ્રાથમિક શાળામાંથી પ્રાપ્ત કરેલું જે બોટાદ જિલ્લામાં આવેલ છે હાઈસ્કૂલનું શિક્ષણ તેમણે એનટીએમ સરકારી હાઈસ્કૂલ સુરેન્દ્રનગર તેમજ લાથ લાઠીદળ અને બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતેથી પ્રાપ્ત કરેલું કોલેજ અભ્યાસમાં તેઓએ ગુજરાતી વિષય સાથે બી એ કર્યું કવિશ્વર બોટાદકર કોલેજ બોટાદ ખાતેથી અને એમ એ કર્યું એમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાંથી પીએચડીની ડિગ્રી પણ તેમણે પ્રાપ્ત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં તેઓ અભ્યાસ કરેલો વ્યવસાયની વાત કરીએ તો ગુજરાતીના પ્રોફેસર તરીકે તેમણે એચ એલ પટેલ કોલેજ ભાયાવદરમાંથી શરૂઆત કરી પોતાના કેરિયરની વ્યવસાયની કાપડિયા મહિલા કોલેજ ભાવનગરમાં પણ તેઓ ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે કાર્ય કરેલું છે તેઓ ગુજરાતી વિભાગના એચઓડી તરીકે કાર્ય કરેલું છે ભાવનગર યુનિવર્સિટી એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના એચઓડી તેમજ ભાવનગર યુનિવર્સિટી એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી આર્ટ્સ એન્ડ કોમર સોરી આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે તેમજ મહારાજા સિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓ કાર્ય કરેલું છે તેમની કૃતિઓમાં પરંતુ તુંડિલ તુંડિકા ઝાલર વાગે જૂઠડી હું એવો ગુજરાતી શિખંડી તેમના વિવેચનો છે સોનેટ અભિપ્રેત ઉદગ્રીવ નિવેશ રેડિયો નાટક સ્વરૂપ અને સિદ્ધાંત સંકલન છે તેમનું નિરક્ષીર સાહિત્યનો આસ્વાદ કાવ્યચયન તેમની એક પત્રિકા નવલકથા છે મોરપીચ હવે વાત કરીએ તેમણે મળેલા એવોર્ડની ઉમાશંકર જોશી એવોર્ડ મળ્યો તેમને ઓગણીસો છ્યાસીમાં ઝવેરચંદ મેઘાણી એવોર્ડ બે હજાર અગિયારમાં રમણલાલ જોશી પુરસ્કાર તેમને મળ્યો ઓગણીસો ચોરાણુંમાં આ રમણલાલ જોશી પુરસ્કાર છે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આપવામાં આવે છે કવિશ્વર દલપતરામ એવોર્ડ બે હજાર તેરમાં મળ્યો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમને બે હજાર પંદરમાં મળ્યો સાહિત્ય ગૌરવ પુરસ્કાર છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે ગિરનાર સાહિત્ય શિરોમણી પુરસ્કાર મેળવનાર પ્રથમ જે છે તેઓ બન્યા હતા બે હજાર બારમાં આ ગિરનાર સાહિત્ય શિરોમણી પુરસ્કાર છે દૂરદર્શન અમદાવાદ દ્વારા આપવામાં આવે છે તેમને નરસિંહ મહેતા એવોર્ડ પણ મળ્યો છે બે હજાર અઢારમાં તો મિત્રો આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે માહિતી ઉપયોગી નીવડે એવું લાગે તો જરૂરથી આ વિડીયોને આપ લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ